નમસ્કાર, મારા વાલા મોકર ગામના ગ્રામજનો, અત્યારે ગ્રામ પંચાયતની આ ચૂંટણીના માહોલમાં ગામ પ્રત્યેની મારી લાગણી અને ગામની પ્રગતિ માટે જે જાગૃતિ લાવવાનો સમય છે અને મને મોકો મળેલો છે, ત્યારે મારી હૃદયની અભિવ્યક્તિ આપ સમક્ષ રજૂ કરું છું. મિત્રો, અત્યારે આપણા ગામની જે હાલત છે, ગામની જે દુર્દશા છે, એને જોઈ અને ખરેખર હૃદય કંપી ઉઠે છે. વર્ષો પહેલા મારા ગામનો જે માહોલ હતો, ગામની એકતા હતી, ગામની જે વિકાસ પ્રગતિ હતી, શું અત્યારે એ છે? બિલકુલ નથી. આપણી જ્ઞાતિ સમગ્ર ભારતભરમાં ફેલાયેલી છે. આપણા ગામના યુવાનો બહારના રાજ્યો, બહારના શહેરોની આસપાસના ગામડાઓમાં જતા હોય છે, એને ત્યાં આદર્શ ગ્રામ કેવું હોય છે એ લોકો જોતા હોય છે, અને આપણા ગામની સરખામણી કરીએ છીએ તો ખરેખર ખૂબ હૃદય રડે છે. શું મારા ગામની હાલત આવી જ રહેવાની છે? નહીં, હવે ખરેખર સમય આવી ગયો છે ભેગા થઈ, જાગૃત બની અને આપણા ગામને એક આદર્શ ગ્રામ બનાવીએ, એક ગૌરવવંતુ ગામ બનાવીએ, મોકર ગામને ગોકુળ તો બનાવીએ, સાથે ગાંધીનગર પણ બનાવીએ. તો મારા ગામના વિકાસ માટે, એક આદર્શ ગામના નિર્માણ માટે કેવા મુદ્દાઓ પર આપણે કામ કરી શકીએ? તો આપણા ગામની જે અત્યારની જે હાઈસ્કૂલની દુર્દશા છે, શું ખરેખર આવી જ રાખવાની છે? બિલકુલ નહીં. આપણા ગામનું શિક્ષણ અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટે ગામનું ભણતરનું સ્તર ઊંચું લાવવું પડશે. ગામની પ્રાથમિક શાળાઓને આધુનિક બનાવવી પડશે. ગામના બાળકોને રમતગમત ક્ષેત્રે એની રુચિ વધે, ઉત્સાહ વધે, એના માટે એમને પ્રોત્સાહિત કરવા પડશે. ગામની સ્વચ્છતા અને આરોગ્ય માટે યોગ્ય પગલાં લેવા પડશે. ગામના વડીલો તથા શિક્ષિત કે અશિક્ષિત ખેડૂતોને સરકાર તરફથી મળતી યોજનાઓ અને એના લાભો વિશે માહિતગાર કરવા પડશે. ત્યારે જ તો ગામનો ખેડૂત આગળ આવશે, અને ખેડૂત આગળ આવશે તો ગામની પ્રગતિ ઓટોમેટિક થશે. ગામની અંદર રહેતી મહિલાઓ તથા દીકરીઓને મળતા લાભો વિશે એમને માહિતગાર કરવા પડશે. મિત્રો, આપણું ગામ આપણી જ્ઞાતિનું અગ્રેસર ગામ છે. જ્ઞાતિના આ અગ્રેસર ગામને એકતાની જરૂર છે, યુવાનોની અંદર એકતાની જરૂર છે. મિત્રો, આપણા ગામની અંદર અત્યારે જે અસામાજિક પ્રવૃત્તિઓ તથા ખોટું જે દૂષણ ફેલાઈ રહ્યું છે, તેને શક્તિથી રોકવું પડશે. ગામની અંદર શાંતિ જળવાઈ રહે તથા ગામની સુરક્ષા બની રહે તેના માટે થવું પડશે. મિત્રો, આવા અનેક મુદ્દાઓને સાથે લઈ ગામ પ્રત્યેનો પોતાનો પ્રેમ, લાગણી અને કંઈક કરી છૂટવાની ભાવના સાથે નિડર, નિષ્પક્ષ અને નિસ્વાર્થ એવા ઉમેદવાર શ્રી વાલજીભાઈ કાનજીભાઈ શિયાણી, જેનું નિશાન ઘડો છે, એને પ્રચંડ બહુમતથી વિજય બનાવી અને આપણા ગામની વિકાસ યાત્રાને ખૂબ ઝડપથી આગળ વધારી. આપ સૌને ખ્યાલ જ છે કે ગામના કોઈ પણ વિકાસલક્ષી કાર્ય હોય કે સેવાકીય પ્રવૃત્તિ હોય, પોતાનું આર્થિક યોગદાન આપવામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. પોતાના સંબંધો તથા સંપર્કોને આપણા ગામના વિકાસલક્ષી કાર્યો માટે ખૂબ ઉપયોગી બનાવશે. મિત્રો, એક પ્રામાણિક નાગરિક તરીકે આપને ટકોર કરીશ કે આપણા ગામના ઉજ્જવળ ભવિષ્ય માટે આપનું એક એક મત ખૂબ કિંમતી છે. જેમ આપણે વાર તહેવારે કે પ્રસંગોપાત આપણે વધુ સમય કાઢી અને એમાં હાજરી આપીએ છીએ, તો મિત્રો, આપણા ગામના ભવિષ્યનો આ પ્રશ્ન હોય તો આપણે આના માટે અચૂક સમય કાઢી મતદાન કરીએ, વાલજીભાઈને પ્રચંડ બહુમતથી વિજય બનાવીએ અને આપણી ગામની પ્રગતિના સાક્ષી બનીએ. અસ્તુ, જય ભારત.